भारे पवनना सुसवाटा अने वरसी रहेला वरसादनी वच्चे अमदावादमां पण ताराजीना दृश्यो सामे आवी रह्या छे। जे प्रकारे ठेर ठेर वरसादना दृश्यो सर्जाया छे, विविध विस्तारमां नुकसानीना अहेवाल पण हवे मळी रह्या छे। शहेरमां ठेर ठेर वृक्ष धराशायी, केटलाक स्थळ पर वीज पोल पड्याना अहेवाल पण मळी रह्या छे। ગઈકાલે જે પ્રકારે પવન સાથે વરસાદ ખાબક્યો, અમદાવાદમાં સરેરાશ 4-5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની વિગતો પણ મળી રહી છે। સરકારી ઇમારત હોય કે પછી ખાનગી ઇમારત હોય, તેના કાચ પણ તૂટી ચૂક્યા છે। ઠેર ઠેર હોર્ડિંગ્સ પડ્યા હોવાની ઘટનાઓ પણ દેવા મળી રહી છે। તો કેટલીક જગ્યાએ વૃક્ષો धराशायी थया होवाने कारणे रस्ता पण ब्लॉक थई गया। जो के कोर्पोरेशन द्वारा रिस्टोरेशन की कामगीरी करवामां आवी रही छे अने 40% कामगीरी पूर्ण। અમદાવાદના વાતાવરણમાં જે રીતે પલટો સર્જાયો, ભારે પવનો ફૂંકાયા ત્યારબાદ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની જે સમાચારો છે તે સામે આવ્યા છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે વાવાઝોડું જે છે તે આવ્યું હતું અને ત્યારબાદના આ પરિસ્થિતિના આ દ્રશ્યો છે કે અમદાવાદના રોડ રસ્તા પર ઠેર ઠેર આ પ્રકારે વૃક્ષો છે ધરાશાયી થઈ ચૂક્યા છે। જે પવનની ગતિ હતી ખૂબ તીવ્ર હતી, તેના કારણે જળમૂળમાંથી આ જે વૃક્ષો છે તે ધરાશાયી થઈ ચૂક્યા છે। દ્રશ્યો જે છે કે જે વસ્ત્રાપુર લેક પાસેના છે, તો સાથે જ જે બિલ્ડિંગો જે કન્સ્ટ્રક્શન સાઇટ જે છે તેને હોર્ડિંગ જે તેના પતરા છે તે પણ આ ભારે પવનોના કારણે જે અત્યારે કહી શકાય કે ઉખડવા લાગ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ છે, તેનું નિર્માણ જે છે તે થયું છે। તૌતે વાવાઝોડાની અસરો જે છે તે જોવા મળી રહી છે। તો ઠેર ઠેર જે કેબલનું કનેક્શનો હોય છે, જે વાયરો પસાર થતા હોય છે તે પણ અત્યારે ઢરી તે પણ અત્યારે તૂટી ગયા છે। એટલે કે આ વાવાઝોડા અને ભારે પવનોના કારણે ભારે નુકસાન છે તે પહોંચવા પામ્યું છે। સ્ટ્રીટ લાઇટ્સ પણ અત્યારે કહી શકાય કે જે ડગમગી ગઈ છે અને જે વીજ પુરવઠો પસાર થતી લાઈનો છે તે પણ તૂટી ગઈ છે। એટલે કે આ વાવાઝોડું જે આવ્યું, જે પવનની ગતિ હતી અમદાવાદ શહેરની અંદર તે ખૂબ તીવ્ર હતી। 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ફૂંકાઈ રહ્યા હતા અને તેના કારણે અનેક ઠેકાણે આ પ્રકારે વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે અને જે ભારે નુકસાન જે છે તે અમદાવાદ શહેરની અંદર થતેલું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।